સાંસદની અધ્યક્ષતામાં હિંમતનગર તાલુકા પંચાયત ખાતે અમૃત કરસ યાત્રા કાર્યક્રમ યોજાયો. લોકોમાં રાષ્ટ્રપ્રેમની ભાવના વધુ સુદૃઢ બનાવવા અને રાષ્ટ્રની રક્ષા કાજે પ્રાણ ન્યોછાવર કરનાર વીરોના બલિદાનોને ગૌરવવંતી કરવાના હેતુથી હિંમતનગર તાલુકા પંચાયત ખાતે સંસદ દીપસિંહ રાઠોડની અધ્યક્ષસ્થાને હિંમતનગર તાલુકાનો અમૃત કરસ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે સંસદ દીપસિંહ રાઠોડે જણાવ્યું હતું કે દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા સમગ્ર રાષ્ટ્રમાં માતૃભૂમિના વીરોને વંદન અને નમન અર્પણ કરવા હેતુ મારી માટી મારું દેશ અભિયાન કાર્યાન્વિત કરવામાં આવ્યું છે. હિંમતનગર તાલુકાના વિસ્તારમાંથી માટી એકત્રિત કરી અહીંયા લાવવામાં આવી છે, જે શહીદોને સાચી શ્રદ્ધાંજલિ છે. આ માટી ગામો તાલુકાઓ તથા જિલ્લામાંથી એકત્રિત કરીને દિલ્હી ખાતે લઈ જવામાં આવશે, જ્યાં શહીદો બલિદાન યાદ કરવા અમૃત વાટિકા વનનું નિર્માણ કરવામાં આવશે. હિંમતનગર ધારાસભ્ય વીડી ઝાલાએ જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં શહીદ વીરોના બલિદાન યાદગીરી રૂપે મારી માટી મારો દેશ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી રહી છે. સરહદ પર રાષ્ટ્રની રક્ષા કરનાર શહીદો શ્રદ્ધાંજલિ અર્પણ કરવાના ઉદ્દેશથી કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી રહી છે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ કોઈએ પંચપ્રાણ પ્રતિજ્ઞા લીધી હતી, તેમજ હિંમતનગર તાલુકા પંચાયતથી વિશાળ યાત્રા કાઢવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કલેક્ટર નૈમેશ દવે, જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા, તાલુકા પંચાયત પ્રમુખ, પ્રાંત અધિકારી જયંત કિશોર, તાલુકા વિકાસ અધિકારી તેમજ અગ્રણીઓ બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. સૈયદ સોયબ, જેડેશ ટીવી, સાબરકાંઠા. જાહેર આમંત્રણ. રાંતિજ ખાતે ખેતરવાડામાં મેલડી માતાજીનો 11મો ત્રિદિવસીય પાટોત્સવ માય ભક્તો તથા ધર્મપ્રેમી લોકોને જાહેર આમંત્રણ. પાટોત્સવના પ્રથમ દિવસે તારીખ 26/10/2023 ને ગુરુવારને રાત્રે 9:30 કલાકે ભવ્ય લુક ડાયરો યોજાશે, જેમાં રાકેશ બારોટ, વિક્રમ ઠાકોર, આરતી પ્રજાપતિ પણ ઉપસ્થિત રહેશે, તો વિજાપુરડાના શ્રી પ્રવીણ માળી ઉપસ્થિત રહેશે. પાટોત્સવના બીજા દિવસે તારીખ 27/10/2023 ને શુક્રવારના રોજ શ્રી ખેતરવાળા મેરડી માતાજીના મંદિરેથી સવારે 9 કલાકે નગર યાત્રા નીકળશે અને રેલવે સ્ટેશન, પ્રાંતિક બજાર, ખોડિયાર કુવા, ભાખરિયા બસ સ્ટેશન થઈ પરત મંદિરે આવશે. નગર યાત્રામાં જૂનાગઢના શ્રી મહેન્દ્રાનંદગીરીજી મહારાજ તથા મહેન્દ્રનંદગીરી બાપુ ઉપસ્થિત રહેશે. પાટોત્સવના ત્રીજા દિવસે તારીખ 28/10/2023 અને શનિવારના રોજ દેહ શુદ્ધિ, યજ્ઞ પ્રારંભ, સ્થાપિત દેવોનું પૂજન, અગ્નિ પ્રસ્થાપન, અગ્નિસ્થાપન, ચંડી પાઠથી માતાજીનું અભિષેક, રાજો પ્રચાર પૂજન, શ્રીફળ હોમ, આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો. આરતીમાં ઈડરના વડિયાવીરના મહંત શ્રી શાંતગીરી મહારાજ પણ ઉપસ્થિત રહેશે. નિમંત્રક શ્રી પંકજભાઈ, અમૃતભાઈ રાવલ તથા જયમાળી પરિવાર. શુભ સ્થળ છે શ્રી ખેતરવાળા મેરળી માતાજી મંદિર, રેલવે સ્ટેશન રોડ, જીઈબી પાછળ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. પંકજભાઈ રાવલના મોબાઈલ નંબર છે 9825154461. રાહુલભાઈ રાવલના નંબર છે 9898829810. નમસ્કાર મિત્રો, હું છું આપનો રાકેશ બારોટ. આપ સૌ મિત્રોને જણાવતા આનંદ થાય છે કે હું આવી રહ્યો છું પ્રાંતિજ મુકામે ખેતરવાડી મેરડીમાના ગામે તારીખ 26/10/2023ની રાત્રે આપ સૌને મોજ કરાવવા. આવો આપણે સૌ સાથે મળી અને ખૂબ મોજ કરીએ, માં મેરડીના ગુણ ગાઈએ અને ખૂબ આનંદ કરીએ. તારીખ 26/10/2023ની રાત્રે પ્રાંતિજ ખેતરવાડી મેરડી માતાના ગામે. જય માતાજી. મિત્રો, 26/10/2023 ગુરુવારના રોજ રાત્રે હું આવી રહ્યો છું પ્રાંતિ શહેરમાં શ્રી ખેતરવાડામાં મેળડીના ધામે. ત્યાં મારી હાજરી છે અને સુંદર મજાના માતાજીના ત્યાં આપણે ગુણગાન ગાઈશું અને દરેકને વિનંતી તબિયત પણ